નવસારી જિલ્લાના નવસારીમાં હોસ્પિટલની પાછળ આવેલી ગાર્ડન બિલ્ડિંગમાં ગંદકીથી લોકો મુશ્કેલીમાં છે નવસારીના રંગુન નગર કમેલા રોડ ઉપર આવેલી ગાર્ડન વ્યૂની સામે આવેલી કરિશ્મા ગાર્ડનમાં ગંદકી કચરો ગટરોના નાળા વહી રહ્યા છે તે ગંદકીથી કરિશ્મા ગાર્ડનમાં રહેતા લોકોને બીમારીનો સામનો કરવો પડે છે બિલ્ડરને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો ન હતો અને જણાવ્યું હતું કે આ તો આવું જ રહેવાનું બાદમાં નગરપાલિકાને પણ રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યા હાલ ન આવતા ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા મેં અહીંયા કરિશ્મા ગાર્ડનમાં ત્રણ વરસથી રહું છું અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે પાણી ભરાઈ જાય અમને તકલીફ પડે આવવા જવાની અને આ ગટર પણ ઉભરાય નગરપાલિકાને બી વોર્ન કર્યું આપણે કીધું અરજી આઈપી પણ એ લોકો પણ કોઈ આવું આવતા નથી અમે બિલ્ડરને કહે તો એમ કહે કે પાણી તો ભરાય જ પણ પાણી કેવી રીતના ભરાય ચોમાસું છે તો પાણી ભરાય વગર ચોમાસે કેવી રીતના પાણી ભરાય રસ્તો લેવલ થાય તો પાણી પણ નહીં ભરાય બારે માસ અમારે તો આવું જ રહી એમને કહે તો એમ કહે કે હા એ પણ વાત સાંભળતા નથી હા નગરપાલિકામાં જાણ પણ કરી પણ ના નગરપાલિકામાં કંઈ કરતી નથી આ રસ્તાના એમ કે કે વરસાદનું પાણી છે તો વરસાદ બાર માસ થોડી આવે ચાર માસ આવે ત્રણ માસ આવે પછી બીજા માસ માં હું હા ગંદકી થી અહિયાં પોયરા માંદા પડે બહુ ગંદકી છે એમને કીધું કે રસ્તો લેવલ કરો બ્લોક રાખીને તો પેલું બાજુ ની બિલ્ડિંગ નું કામ ચાલુ છે એમ કીધું હવે કામ પૂરું થાય તો કરાવીએ કામ પૂરું થઈને પણ મહિના જ થઈ ગયા ત્રણ ચાર મહિના તો પણ એ કામ નથી કરતા ઇરફાન સૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ નવસારી